गुड मॉर्निंग बाळको, तो आपणे जडत्वनी चाक मात्रा कैपिटल आई एना संदर्भे आपणे लास्ट लेक्चर में चर्चा करेली हती। जडत्वनी चाक मात्रा आई ए रेखीय गति में दर जे भाग भजवे तेनी जग्याए आवेलुं हतुं, अने एनु सूत्र हतुं आई बराबर एम आर स्क्वायर, बराबर। ओके, तो एक कण माटे छे, कण माटे जड़त्वनी चाक मात्रा आई बराबर एम आर स्क्वायर बिंदुवत पदार्थ माटे, पण जुदा जुदा पदार्थोनी जड़त्वनी चाक मात्रा ए अलग अलग आवे छे। तो ए अलग अलग मा एम आर स्क्वायर तो बधा मा आवे, पण कोई मा वन हाफ आवे, कोई मा वन बाय फोर आवे, कोई मा एम आर स्क्वायर ज आवे। तो ए थोड़ी 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 जे चर्चा छे तो एना उपर थी आपणे एक टेबल बनावेलू छे, अने ए टेबल मा जे जड़त्वनी चाक मात्राओ छे ते तमारे याद राखवानी छे। तमने एमा टेबल जोईने एवुं लागतुं हशे के हुं आज टेबल आपणे माथामां मारी दी, એવું નથી, બહુ ઈઝી છે, તમે જસ્ટ ખાલી ધ્યાન આપો। ઓકે, તો આપણે બિંદુવત કણની જડત્વની ચાક માત્રા આઈ બરાબર એમ આર સ્ક્વેર જોઈ। ઓકે, હવે રિંગની જડત્વની ચાક માત્રા, અચ્છા જડત્વની ચાક માત્રા પણ જોશું અને ચક્રાવર્તન ત્રિજ્યા કે પણ જોશું। ઓકે, તો આપણે લઈ લીધી એક રિંગ, કણ માટે તો એમ આર સ્ક્વેર જ છે। ઓકે, હવે લઈ લઈએ રિંગ, રિંગ એટલે શું, પોલી આવે વચ્ચેથી, વર્તુળ એટલે એની આજુબાજુ આખું એક સર્કલ આવે અને વચ્ચે તો આખું પોલું આવે, એટલે આ પ્રકારમાં આમ અમારે આકૃતિ દોરવાની હોય બરાબર, તો આ રિંગ બતાવવાની હોય તો આપણે આવી રીતે બતાવી શકીએ। ઓકે, અને એના કેન્દ્રમાંથી આવી રીતે આપણે લંબ એવી રીતે, આપણે એની અક્ષ આવી રીતે છે તો એને લંબ આવી રીતે આપણે આને અનુલક્ષીને જચા લેશું। તો જો આ આપણે એમ દળની અને આ ત્રિજ્યાની જો રિંગ હોય તો આ રિંગની જચા એ આવશે આઈ બરાબર એમ આર સ્ક્વેર, જે વ્યાખ્યા છે તે જ છે। જડત્વની ચાક માત્રા કેટલી આવશે રિંગ માટે, આઈ બરાબર એમ આર સ્ક્વેર। ઓકે, હવે જો આ જ રિંગના વ્યાસને અનુલક્ષીને જચા શોધવાની હોય, એટલે વ્યાસને અનુલક્ષીને એટલે આ રિંગ છે, આ પહેલી આકૃતિમાં રિંગ આ અક્ષ તો એને આવી રીતે ભ્રમણ કરતી હોય કેવી રીતે બરાબર, એટલે અક્ષ એ એની સપાટીને લંબ, પણ જો આ જ રિંગ તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતી હોય એટલે કેવી રીતના આ રિંગ છે, આવી રીતે આવી રીતે ભ્રમણ કરતી હોય, એટલે જો એના વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને એટલે આવી રીતે ભ્રમણ કરતી હોય, દેખાય છે તમને આકૃતિ। તો જો આ અક્ષ એ તેના વ્યાસને અનુલક્ષીને થયું કે અહીંયા વ્યાસ, ઓકે, તો આવા માટે જડત્વની ચાક માત્રા તે અર્ધી થશે, અર્ધી થશે એટલે આઈ બરાબર વ્યાસને અનુલક્ષીને કેટલી થશે, 1/2 એમ આર સ્ક્વેર થશે। હવે આની જે સાબિતી છે તે ઉદાહરણ નંબર 10 ને એવું બધુંમાં છે, વ્યાસને અનુલક્ષીને લંબ અક્ષ પ્રમેયનો ઉપયોગ કરીને છે બરાબર, તો એ આપણે જોશું, પણ ઉદાહરણ નંબર 10 તો છે જ નહીં સિલેબસમાં, પણ હું સમજાવી દઈશ એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે। ઓકે, હવે આપણે તકતી માટે જોઈએ, તકતી એટલે શું, થાળી જોઈલી, થાળી જે વચ્ચેથી ભરેલી આવે, વચ્ચે પોલું નહીં આવે, વર્તુળ જ પણ વચ્ચેથી સપાટી ભરેલી હોય છે। ઓકે, તો આપણે ડિસ્ક માટે જો જોવું હોય તો આવી રીતે લેવાય અને તેના કેન્દ્રમાંથી પસાર થતી લંબ એવી અક્ષને અનુલક્ષીને જચા, એટલે આ અક્ષ એમ ભ્રમણ કરતી હોય તકતી, તકતી એટલે આપણે ઇંગ્લિશમાં એને કહેશું ડિસ્ક, રિંગને તો રિંગ જ કહેવાય, રિંગ વલય પણ કહેવાય, વલય
ओके तो आने अनुलक्षी ने चर्चा तो रिंगनी चर्चा कितनी छे एमआर स्क्वायर छे बराबर तो डिस्क नी चर्चा तेना करता अर्धी शो आवे तेना करता अर्धी अर्धी એટલે અહીં કેટલી છે એમાં સ્ક્વેર તો તેના કરતા અર્ધી તો આપણે શું લેશું i બરાબર 1/2 એમાં સ્ક્વેર લેશું જો બધામાં એમાં સ્ક્વેર તો આવે છે બહુ ઈઝી છે તમે જસ્ટ ફોકસ કરો અને વ્યાસને અનુલક્ષીને કરવાનું એટલે આ ડિસ્ક બરાબર અને આના કેન્દ્રમાંથી એમ વ્યાસને અનુલક્ષીને અક્ષ પસાર થતો આવી રીતે તો જચા એ જેટલી પણ લંબ અરી અક્ષને અનુલક્ષીને છે એના કરતા અર્ધી આવશે એના કરતા અર્ધી એટલે અહીંયા 1/2 છે ને તો એના કરતા અર્ધું એટલે 1/4 તો 1/4 એમાં સ્ક્વેર થશે બોલો સમાજ પડ્યા આની સાબિતી જે છે તે પણ ઉદાહરણ નંબર 10 છે સિલેબસમાં નથી પણ હું અહીંયા સમજાવીશ એટલે તમને આ વ્યાસને અનુલક્ષીને કોઈ પણ ટોપિકમાં ભૂલ નહીં પડે ઓકે ચાલો હવે પોલો નળાકાર નળાકાર એટલે ભૂંગળું જો આ પણ નળાકાર જ છે પણ આ નક્કર નળાકાર છે વચ્ચેથી ભરેલું છે જો પોલું હોય એટલે ભૂંગળું વચ્ચેથી પોલું હોય ચાલો તો ભૂંગળાને તમે આવી રીતે અહીંથી સાઈડ ઉપરથી જો તો શું દેખાય તકતી દેખાય કે વલય દેખાય વલય દેખાય વલય તો જે વલયની ચર્ચા તે જ પોલા નળાકારની ચર્ચા તો વલયની ચર્ચા કેટલી છે એમાં સ્ક્વેર બરાબર તો પોલા નળાકારની પણ ચર્ચા એ આવી રીતે i બરાબર કેટલી આવવાની એમાં સ્ક્વેર જ આવવાની બરાબર પણ જો આ જ નળાકાર તમારો નક્કર હોય એટલે આવી રીતે ભરેલો હોય બરાબર તો જો અહીંથી નળાકારને જો તમે ઉપરથી જો અહીંયાથી તો આ શું દેખાય ગોળ ડિસ્ક દેખાય વચ્ચેથી ફરેલ તો ડિસ્કની ચર્ચા તે જ નક્કર નળાકારની ચર્ચા બરાબર તો બોલો નક્કર નળાકારની ચર્ચા તે ડિસ્કની તો ડિસ્કની ચર્ચા તે અર્ધી આવે એમાં સ્ક્વેર ઓકે તો નક્કર નળાકારની ચર્ચા i બરાબર 1/2 એમાં સ્ક્વેર લેશું આપણે ક્લિયર ઓકે ચાલો હવે પોલો ગોળો જો તમારા ટેબલમાં ચોપડીમાં નથી પોલા ગોળાની ચર્ચા બરાબર પણ આપણે કરીએ કે m દળ અને r ત્રિજ્યાનો પોલો ગોળો હોય ગોળો એટલે ખબર પડે ને આખું એમ બરાબર ઓકે તો પોલા ગોળાની ચર્ચા બધામાં m r સ્ક્વેર તો આવે તો પોલો ગોળો હોય તો આપણે લેશું 2/3 m r સ્ક્વેર કેટલું લેશું 2/3 m r સ્ક્વેર લેશું ઓકે અને જો નક્કર ગોળો હોય તો 2/3 ની જગ્યાએ આવશે 2/5 નક્કર એટલે ભરેલો પૃથ્વી ફૂગો ફૂગો ફૂટબોલ તે પોલો ગોળો કહેવાય બરાબર પણ લખોટી તે નક્કર ગોળો કહેવાય પૃથ્વી નક્કર ગોળો કહેવાય તો નક્કર ગોળા માટે જે છે i બરાબર 2/3 ની જગ્યાએ શું આવશે 2/5 એમ સ્ક્વેર આવશે બરાબર ચાલો તેવી જ રીતે ઓકે આ બધું દાખલાઓ અને એમસીક્યુના કોન્સેપ્ટ માટે આપણે તમે ધ્યાન રાખજો અને હું સમજાવીશ એટલે આવડશે ઓકે ચાલો પછી પાતળો સળિયો સળિયો તો લંબાઈનો આવે m દળ અને l લંબાઈનો હોય તો સળિયા માટેની ચર્ચા i બરાબર એ આપણે લેશું m r સ્ક્વેર ની જગ્યાએ લંબાઈ આવે એટલે m l સ્ક્વેર ભાગ્યા 12 લેશું કેટલી લેશું m l સ્ક્વેર ભાગ્યા 12 લેશું ઓકે આ બધું આપણને છે ને કામ આવશે જો ચર્ચા તમને લાગે છે કે બહુ ભારી છે ભારી નથી જડત્વની ચાક માત્ર કણ માટે વ્યાખ્યા છે m r સ્ક્વેર જો એ રિંગ હોય તો m r સ્ક્વેર તકતી હોય તો m r સ્ક્વેર બાય 2 બસ આ વ્યાસને અનુલક્ષીને નહીં આવશે તો ચાલશે રિંગ હોય તો m r સ્ક્વેર તકતી હોય તો m r સ્ક્વેર ડિવાઇડ બાય 2 પોલો નળાકાર તો પોલા નળાકારને સાઈડ પરથી જોઈ તો વલય જ દેખાય દે એટલે m r સ્ક્વેર તો નક્કર નળાકાર અહીંયાથી સાઈડ પરથી જોઈ તો લાગે ડિસ્ક એટલે m r સ્ક્વેર બાય 2
પોલો ગોળો 2/3 એમઆર સ્ક્વેર, નક્કર ગોળો ભરેલો પૃથ્વી તો એના માટે 2/5 એમઆર સ્ક્વેર, અને સળિયા માટે જડત્વની ચાક માત્રા જેના માટે આપણે એક દાખલો છે ઉદાહરણ 11 બરાબર, તો સળિયાની જચા યાદ રાખવાની તેના કેન્દ્રમાંથી પસાર થતી હોય આવી રીતે લંબ રીતે, તો એને અનુલક્ષીને જચા આઈ તે એમએલ સ્ક્વેર બાય 12. ઓકે ચાલો, તો આ જડત્વની ચાક માત્રાઓ થઈ ગઈ બધાની, દેખાય છે તમને? ઓકે, તો જડત્વની ચાક માત્રા આઈ પરથી ચક્રાવર્તન ત્રિજ્યા ચતરી કે શોધવાનું સૂત્ર. ઓકે, તો જે જડત્વની ચાક માત્રા છે તેને ચતરીના સ્વરૂપમાં જડત્વની ચાક માત્રા આપણે કહી ને લાસ્ટ લેક્ચરમાં એમકે સ્ક્વેર, તો અહીં જડત્વની ચાક માત્રા જે છે એને એમકે સ્ક્વેર સાથે સરખાવો બરાબર, તો આપણે અહીંયા સરખાવશું એટલે માટે એમકે સ્ક્વેર બરાબર અહીંયા જચા કેટલી છે એમઆર સ્ક્વેર બરાબર. ચાલો, તો એમ એમ અહીંયા ઉડશે, અહીંથી દર કેન્સલ થશે. ઓકે, તો અહીંયાથી આપણે દર કેન્સલ કરીએ, બધી વાર ચક્રાવર્તન ત્રિજ્યા એ તેની જચાને એમકે સ્ક્વેર સાથે સરખાવીને કે નું સૂત્ર આપણે લાવશું, તો બોલો અહીંયા શું થશે? કે બરાબર આર થશે, એટલે ચક્રાવર્તન ત્રિજ્યા રિંગ તેની લંબ એવી અક્ષને અનુલક્ષીને કે બરાબર આર. ચાલો, હવે આમાં જોઈએ વ્યાસને અનુલક્ષીને. ઓકે, તો એમકે સ્ક્વેર સાથે આઈ બરાબર એમકે સ્ક્વેર અને અહીંયા આઈ બરાબર 1/2 એમઆર સ્ક્વેર. ઓકે, તો એની સાથે આપણે એને સરખાવીએ તો પાછું એમ તો કેન્સલ થશે બરાબર. ચાલો, તો આ એમ તો અહીં કેન્સલ થશે. ઓકે, તો અહીંયા શું થશે? કે સ્ક્વેર બરાબર આર સ્ક્વેર બાય 2, તો અહીંયા કે બરાબર આપણો જવાબ કેટલો આવશે? આર અપોન રૂટ 2. કેવી રીતે મેળવવાનું છે તે જો અને જાતે કરશો ને તો આવશે બરાબર. ચાલો, હવે તકતી માટે એમઆર સ્ક્વેર બાય 2 છે, તો ચક્રાવર્તન ત્રિજ્યા માટે જડત્વની ચાક માત્રા કેના સ્વરૂપમાં? એમકે સ્ક્વેર, એને આની સાથે સરખાવો એટલે એમઆર સ્ક્વેર બાય 2 સાથે સરખાવો બરાબર. ચાલો, તો અહીં કેન્સલ થયું, શું થશે? એમ એમ કેન્સલ થશે. ઓકે, તો ડિસ્ક માટે તમારું અહીંયા સૂત્ર શું આવશે? કે સ્ક્વેર બરાબર આર સ્ક્વેર બાય 2, તો કે બરાબર આર અપોન રૂટ 2 થશે. બોલો સમજ પડી? ચાલો, તો આનું કરવાનું હોય તો વ્યાસને અનુલક્ષીને, તો આની વ્યાસને અનુલક્ષીને તકતીની જચા છે એમ આર સ્ક્વેર બાય 4, તો એને એમકે સ્ક્વેર સાથે સરખાવો, તો એમકે સ્ક્વેર બરાબર એમ આર સ્ક્વેર ડિવાઈડ બાય 4 બરાબર. ચાલો, તો એને દળ સાથે અહીંયા આપણે કેન્સલ કરીએ, તો કે સ્ક્વેર બરાબર આર સ્ક્વેર બાય 4. ઓકે, તો બોલો અહીંયા કે બરાબર શું થવાનું? આર બાય 2 થવાનું. ક્લિયર? સમજ પડી? ઓકે, ચાલો હવે પોલો નળાકાર. ઓકે, તો એમાં સ્ક્વેર છે જચા પોલો એટલે રિંગ, નળાકારને સાઈડ ઉપરથી જો એટલે પોલો રિંગ જ દેખાય, તો રિંગની જચા છે એમઆર સ્ક્વેર. ઓકે, તો અહીંયા એમકે સ્ક્વેર ને આપણે અહીંયા એમઆર સ્ક્વેર સાથે સરખાવી બરાબર. ચાલો, તો અહીંયા એમ અને એમ તો કેન્સલ થશે એટલે શું થશે? કે બરાબર આર જ આવશે. કેટલું ઈઝી છે, એકનું એક આપણે કરતા છે. ક્લિયર? ચાલો, તેવી જ રીતે નક્કર નળાકાર માટે એમઆર સ્ક્વેર બાય 2 છે, તેને એમકે સ્ક્વેર સાથે સરખાવો, તો એમકે સ્ક્વેર બરાબર એમઆર સ્ક્વેર બાય 2. ચાલો, તો એમ અને એમ કેન્સલ, તો કે સ્ક્વેર બરાબર આર સ્ક્વેર બાય 2, તો કે બરાબર શું થવાનું? આર અપોન રૂટ 2. બોલો ક્લિયર? આ જડત્વની ચાક માત્રા ઉપરથી આપણે ચક્રાવર્તન ત્રિજ્યા શોધતા છે. ચાલો, તેવી જ રીતે પોલા ગોળા માટે કરવાનું હોય તો બોલો, પોલા ગોળા માટે કરવાનું હોય તો એમકે સ્ક્વેર ને આપણે 2/3 એમઆર સ્ક્વેર સાથે સરખાવીશું. ઓકે, ચાલો, દર તો કેન્સલ થશે, તો કે સ્ક્વેર બરાબર, તો આ બાજુ જશે તો વર્ગમૂળ, તો બોલો કે બરાબર શું થશે? 2/3 નું વર્ગમૂળ, અને આર નું તો વર્ગમૂળ નીકળી જશે. ક્લિયર? જોઈએ,
આમ અને એમ કેન્સલ બરાબર ચાલો તો એવી જ રીતે નક્કર ગોળામાં જે કરવાનું હોય તો 3 ની જગ્યાએ 5 આવવાના બરાબર ચાલો તો a અહીંયા શું થવાનું k બરાબર વર્ગમૂળ 2 ના છેદમાં 5 આ થશે આવી જ રીતે સાબિત કરીએ તો અને ચાલો આ સળિયા માટે જચા છે કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી ml² / 2 એક દાખલો છે આપણી પાસે બરાબર ચાલો તો i બરાબર ml² / 12 છે તો ચાલો આપણે એને mk² સાથે સરખાવીએ તો mk² બરાબર ml² / 12 ઓકે તો આપણે અહીં શું થશે તો દળ કેન્સલ થઈ જશે m n તો k² બરાબર l² / 12 તો બોલો અહીંયા શું થવાનું k બરાબર l / √ 12 થશે બોલો સમજ પડી તો આ જુદા જુદા પદાર્થની જચા અલગ અલગ આવે થોડી કણ માટે એમાં સ્ક્વેર વલય માટે પણ એમાં સ્ક્વેર અને પોલા નળાકાર માટે પણ એમાં સ્ક્વેર પણ તકતી માટે એમાં સ્ક્વેર / 2 સમજ પડી ને ગોળો તો નક્કર ગોળાના જ આપણી પાસે દાખલા છે ચોપડીમાં તો એ છે 2/5 એમાં સ્ક્વેર બધામાં આવશે ક્લિયર ઓકે તો આપણે કરીશું ઉદાહરણ નંબર 10 તો કેન્સલ છે 10 જે છે તે આ છે વ્યાસને અનુલક્ષે લંબ અક્ષ ઉપરથી છે તમે જોજો નહીં સમજ પડે આ સાબિત કરેલું છે આ લંબે વ્યાસનું લક્ષણ જે ચા આવે તો વ્યાસને અનુલક્ષીને જે ચા સાબિત કરેલી છે ઉદાહરણ નંબર 10 માં જોજો નહીં સમજ પડે તો પછી મને ક્લાસમાં પૂછજો પણ કેન્સલ છે એટલે આપણે નથી કરતા બરાબર તો 11 નો છે તો કરીએ જો તો બહુ ઈઝી છે m દ્રવ્યમાન અને l લંબાઈનો આપણે સળિયો લઈશું ચાલો આકૃતિ જોશો ઓકે આકૃતિથી એકદમ ઈઝીલી 3 સ્ટેપમાં સોલ્વ કરી લેશું ઓકે તો ચાલો સળિયો લઈએ લીધો સળિયો તો આ m દળ અને l લંબાઈનો સળિયો છે સ્મોલ l લંબાઈનો સળિયો છે બરાબર ચાલો તો એના કેન્દ્રમાંથી એની લંબાઈને લંબ એવી અક્ષને અનુલક્ષીને જજા તો આ i બરાબર આ તો તમને સૂત્ર ખબર જ છે કેટલું છે ml² / 12 પણ આપણે કઈ અક્ષને અનુલક્ષીને જજા તે તો સળિયાની લંબાઈને લંબ લંબાઈ એમાં અને કથી પસાર થતી છેડામાંથી પસાર ક્યાંથી પસાર થતી કોઈ છેડામાંથી પસાર થતી હોય તેવી અક્ષને અનુલક્ષીને જચા શોધવાની છે તો છેડામાંથી પસાર તો ચાલો કરે આ છેડો પકડી લઈએ તો એની લંબાઈને લંબ જ છે આ છેડો લંબાઈ આવી રીતે છે તો આ અક્ષને લંબ થઈ ગઈ ઓકે તો આને અનુલક્ષીને જચા આઈ ડેશ આપણે શોધીશું ઓકે ને આ બે વચ્ચેનું અહીંયા લંબ અંતર ચેક કરજો કેટલું છે આ બે વચ્ચેનું લંબ અંતર એ d બરાબર કેટલું થશે તો કેન્દ્રથી છેડા સુધી તો આખી લંબાઈ l છે તો અહીંયા d બરાબર l / 2 થશે તો બોલો આ i નું સૂત્ર i ડેશ આપણે કેવી રીતે શોધીશું કયો પ્રમેય સમાંતર અક્ષ પ્રમેયથી કરીશું બરાબર ચાલો તો સમાંતર અક્ષ પ્રમેય સમાંતર અક્ષ પ્રમેય મુજબ તો સમાંતર અક્ષ પ્રમેય શું કે કે છેડામાંથી પસાર થતી હોય તેવી અક્ષનું લક્ષીને જચા આઈ ડેશ એ કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી અક્ષનું લક્ષીને જચા આઈ વત્તા એમ ડી સ્ક્વેર જેટલી હોય આ સૂત્ર છે તારા કે પૂછવાનો હોય તો બે અક્ષમાં પૂછે ઓકે ચાલો તો હવે આપણે અહીંથી આઈ ડેશ શોધીશું તો આઈ ડેશ બરાબર આ આઈ તે કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એની જચા તો ml² / 12 તો આ તો આપણે બેઠું લખીશું વત્તા m
into d square. तो अंतर d जे छे ते l by 2 जेटलो लेवानू छे. ओके तो d square छे ते l by 2 आखानो वर्ग थशे बराबर. ओके तो i dash बराबर ml square by 12 वत्ता ml square by 4 बेनो वर्ग 4. चलो अब यहीं थी आपने धारो के આપણે અહીંયાથી સાદું રૂપ આપવાનું છે બરાબર. ચાલો તો લસા લઈએ. ઓકે કેટલો લસા લઈએ? 12 લઈએ. 12 ઓકે તો અહીંયા છેદમાં 12 લસા લઈએ તો અહીંયા તો 12 છે જ તો ml² વત્તા અહીંયા 4 તરી 12 તો અહીંયા 3 ગુણા છે એટલે વત્તા 3 ml² થશે. ઓકે તો અહીંયા i ડેશ બરાબર કેટલા થશે? 3 ml² વત્તા 1 ml² 4 ml² ભાગ્યા 12 થશે. તો બોલો અહીંયા 4 તાલી 12 4 તાલી 12 તો છેદમાં 3 આવશે ને. બોલો તો i બરાબર શું આવશે? ml² / 3. ક્લિયર? જો આ છે જવાબ છે ને. ઓકે હવે આના ઉપરથી જો ચતરી શોધવાની હોય ચક્રાવર્તન ત્રિજ્યા તો આ ml² / 3 ને ચક્રાવર્તન ત્રિજ્યાના સ્વરૂપમાં જચા mk² સાથે સરખાવો તો mk² બરાબર ml² / 3. અહીંયા માત્ર જચા જ કીધેલું છે તો આપણે જરતવન ચાક માત્ર શોધીનું જ કરી. ક્લિયર? એટલે જો ચતરી શોધવાની હોય તો આ બધું કઈ એવી રીતે કરી શકો તમે પાક્કું થશે ને આટલું કામ બરાબર. તો હવે જે સરસ સરસ દાખલાઓ છે તે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. પણ આ ટેબલ તમને સમજ પડેલી અને પાક્કું કરવાનું હોવું જોઈએ. ઓકે થેન્ક યુ વેરી મચ.